સુરતમાં સમયાંતરે રસ્તા ઉપર અનેક જોખમી સ્ટંટ કરતા લોકોના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આવા લોકો પોતાના જીવને તો જોખમમાં મૂકે છે, સાથે અન્ય રાહતદારી અને વાહન ચાલકોમાં પણ મુશ્કેલીઓ ઊભી કરે છે. છતાં પણ તેઓ કોઈના પણ ડર વગર રસ્તા ઉપર આ રીતે સ્ટંટ કરતા હોય છે. ત્યારે સુરતના રિંગ રોડના ઓવરબ્રિજ પર બાઇક સવારનો હાથ પકડીને જોખમી રીતે સ્કેટિંગ કરતા યુવકનો વિડીયો વાયરલ થયો છે, જેમાં યુવકના આ જોખમી સ્કેટિંગથી અન્ય વાહન ચાલકોમાં પણ શ્વાસ અધ્ધડ કરતો જોવા મળ્યા છે. સુરતના રિંગ રોડ વિસ્તારમાં એક યુવક સ્કેટિંગ પહેરીને રસ્તા ઉપર સ્ટંટ કરી રહ્યો હતો. યુવક દ્વારા બ્રિજ પરથી પસાર થતા બાઇકનો સહારો લઈને ઝડપભેર સ્કેટિંગ ઉપર પસાર થઈ રહ્યો હતો. યુવક બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકોની જેમ જે સ્પીડની સ્કેટિંગ ઉપર પસાર થઈ રહ્યો હતો. બાઇક ચાલક પણ તેને જાણે સ્ટંટ કરવામાં પ્રોત્સાહન આપતો હોય તે પ્રકારનું દ્રશ્ય જોવા મળે છે. જો બાઇક ચાલક પોતાનો હાથ છોડી દે તો સ્કેટિંગ પર સ્ટંટ કરનાર વ્યક્તિ અન્ય કોઈ વાહન ચાલક સાથે ટકરાય તો જીવનું પણ જોખમ ઊભું થઈ શકે તેમ હતું. આવા યુવકોને કારણે જીવનનું જોખમ ઊભું થઈ જાય છે. જે સ્પીડથી ભરચક વિસ્તારમાંથી યુવક સ્ટંટ કરતા પસાર થઈ રહ્યો હતો તે જોતા જ આપણે સમજીએ છીએ કે કેટલું જોખમી છે. સ્કેટિંગ કરતો યુવક જેટલા જ જવાબદાર બાઇક ચાલક પણ છે, જેણે તેનો હાથ પકડીને તેને લઈ જઈ રહ્યો છે. પોલીસ જે તે રીતે ભૂતકાળમાં આવા સ્ટંટ કરનારાઓને પકડીને કાયદાકીય પગલાં ભર્યા છે, તેવી જ રીતે આમની સામે પણ કાયદાકીય થશે કે નહીં એ આવનારો સમય બતાવશે. આ વાયરલ વિડીયો અંગે ટ્રાફિક વિભાગના SCP ગામીતે જણાવ્યું હતું કે જે વિડીયો વાયરલ થયો તે સહારા દરવાજા વિસ્તારનો હોવાનો અમારો પ્રાથમિક અંદાજ છે. જે પ્રકારે સ્કેટિંગ કરતો યુવક નજરે પડી રહ્યો છે તેમાં અન્ય વાહન ચાલક તેને મદદરૂપ થઈ રહ્યા છે, તે ખૂબ જ ગંભીર બાબત છે. અન્ય લોકોના જીવનને જોખમ ઊભું કરે તે પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે. અમારા વિસ્તારના ટ્રાફિક ઇન્સ્પેક્ટરો આ બાબતની સૂચના આપી દેવામાં આવી છે અને આ વ્યક્તિ કોણ છે તેની પણ તપાસ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે.